તાપી જિલ્લામાં આંગણવાડીઓમાં થયેલી ભરતીના ગેરનીતિને હોવાનો આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માંગણી કરી હતી. તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ સાગર વસાવાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જિલ્લાની આંગણવાડીઓમાં તેડાગર અને આંગણવાડી કાર્યકર્તાઓની ભરતીઓમાં ગેરનીતિ આચરવામાં આવી છે, જે અંગે તપાસ કરી યોગ્ય લાયકાત ધરાવતા એવા ઉમેદવારોને જ નોકરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. નામના વ્યક્તિને તમે મેરિટમાં લાવો છો તેના માટે મેં અરજી કરી છે, તે છતાંય મને કોઈ આન્સર આપતા નથી અને બસ ત્યાંથી ખુરશી પરથી ઉઠી ઉઠીને બધા બહાર જાય છે. કોઈ સાહેબ કે કોઈ ટીચર કે કોઈ કોઈ જ અમને કોઈ જ આન્સર આપતા નથી. તો અમારે શું કરવાનું, ક્યાં જવાનું, કોને મળવાનું? અમે આંગણવાડીમાં અરજી કરી હતી અને મેરિટમાં ફર્સ્ટ નામ છે. તે છોકરી અમારા ગામની બહુ પણ નથી બની ને અમારા ગામની રહેવાસી પણ નથી, તે છતાંય તમે એમને આગળ લાવો છો અને અમને કોઈ ન્યાય આપતા નથી. સોગંદનામું પણ ખોટું છે એમનું અને હાલ તો એમના લગ્ન પણ થયા નથી ને ગામની બહુ બની પણ નથી, તે છતાંય તમે એમને ફર્સ્ટમાં મેરિટમાં લાવો છો. તો અમારે ક્યાં જવાનું? અમારે ન્યાય આપવાનો નહીં? અમને કોઈ ન્યાય નથી આપતું અને અમે પુરાવા આપીએ છીએ અંદર ઓફિસમાં, તો પુરાવા આપતા અમારા પુરાવા ખોટા કહે છે અને એ લોકોના સાચા પાડે છે અને અમને એમ કહે છે કે તમે મામલતદાર પર કેસ કરો તો અમે મામલતદાર પર કેસ કરી દઈએ.